બચાવના નારાયણ સરી ગામે એવો ડાપીને સરપંચ સાથે વાત કરતા માશાપુરા ન્યૂઝના પ્રતિનિધિ. નમસ્કાર મિત્રો, આ મહાશાપુરા ન્યૂઝ કચ્છ ટીવી અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મેં જેમ અગાઉ વાત કરી એમાં ઘણા બધા સરપંચોના અમે ઇન્ટરવ્યૂ લીધા, ઘણા બધા સરપંચોના મહાશાપુરા ન્યૂઝ દ્વારા એવોર્ડ આપીને સન્માન પણ કરાયા. પણ મિત્રો, ઘણા બધા ગામડા જોયા, એની અંદર અત્યારે જોવા જાય તો જે કહેવાય ને કે નવી બોડી ક્યાંક ને ક્યાંક સરપંચોની અત્યારે ઉત્સાહમાં છે. દરેક ગામડામાં અમે જોતા આવી છીએ, ક્યાંક ઘણા બધા એવા આંતરિયાળ ગામડા છે કે જે ઘણી બધી સરકારી યોજનાઓ સરકાર તરફથી આપવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક આવી યોજનાઓથી વંચિત રહેતા હોય છે. એના બે કારણ હોય મિત્રો, કાંઈક કાં સરપંચ ક્યાંક નોન ગ્રેજ્યુએટ હોય અથવા એને અજ્ઞાનતા હોય, ક્યાંક ને ક્યાંક સરપંચ નબળા પડતા હોય તો ગામને સુવિધા ન મળતી હોય, અને ક્યાંક સરપંચ રજૂઆત કરતા હોય એની જે રજૂઆત છે તે ઉચ્ચ કક્ષાએ પણ ન નોંધીને લેવાતી હોય, એટલે ઘણા બધા કારણો હોય. કારણ કે સરપંચ પોતે પોતાના ગામના હિત માટે જ કાર્ય કરતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક એને અડચણ થતી હોય એટલે ગામનો વિકાસ રૂંધાતો હોય. પણ ગ્રેજ્યુએટ સાથે સાથે એની અંદર આવડત પણ હોવી જરૂરી છે, અને સરકારી જે યોજનાઓનો લાભ કેવી રીતે લેવો એ પણ એમની પાસે જે જ્ઞાનતા હોવી જોઈએ એ પણ એમને જરૂરી છે. કારણ કે તો જ એ જિલ્લા સુધી પહોંચીને ગામને ફાયદા, ઘણા બધા એવા સરકારી કાર્યો છે જે પંચાયતને મળે છે, જે પંચાયતને લાભ મળતા હોય એ લાભ અપાવી શકે. એવા જ ઘણા બધા સરપંચોના મેં ઇન્ટરવ્યૂ કર્યા, ઘણા બધા યુવા સરપંચો છે, ક્યાંક ને ક્યાંક જોવા જાય તો આર્થિક રીતે પણ સદ્ધર હોય ઘણા બધા સરપંચો, ત્યારે જ મિત્રો આ બહુ ગામ સુંદર બનતું હોય છે. કારણ કે ક્યાંક અમુક સરપંચો એવા પણ હોય છે કે અમુક યોજના સરકાર હેઠળ ના આવતી હોય, સરકારમાંથી ન મળતી હોય તેવી ક્યાંક ને ક્યાંક પોતાના સૌ ખર્ચે પણ કરી લેતા હોય, કારણ કે સૌ ભંડોળની પણ ક્યાંક ને ક્યાંક પંચાયતને જરૂર પડતી હોય છે, એટલે અમુક ટકા ક્યાંક ને ક્યાંક વેરા ટાઈમ ટુ ટાઈમ મળતા ન હોય, એટલે આવી બધી નાની મોટી સમસ્યાઓ ગામડા રહેતી હોય છે. પરંતુ આજે હું ભચાઉ તાલુકાના નારણસરી ગામે આવ્યો છું, કારણ કે મિત્રો મને ખબર નથી, કારણ કે અમુક ગામડા ભચાઉ તાલુકાના ઘણા બધા એવા છે કે ક્યાંક રોડ રસ્તાથી જોવા જાય તો ક્યાંક રોડ ખરાબ હોય એટલે ત્યાં જવું પણ મુશ્કેલ થતું હોય છે. કારણ કે એસટીઓ મિત્રો બંધ થતી હોય તો પછી અમારા માટે તો પહોંચવું પણ અશક્ય, છતાંય પત્રકાર છીએ એટલે અમારો ફરજ હોય કે આવા ગામડા સુધી અમારે પહોંચવું જોઈએ. પણ ખેર હવે જે થયું એ અત્યારે જે નવી બોડી આવી છે એ આપણે આશા રાખીએ, કારણ કે પહેલાં જે પ્રાથમિક સુવિધા છે નળ ગટર અને પાણી આજે નગર એટલે આ બધી આ વસ્તુની જરૂરિયાત તાત્કાલિક ધોરણમાં પૂરી કરવામાં આવે. અત્યારે હું આવ્યો છું નારણસરી, નારણસરીના સરપંચ છે દેવરાજભાઈ ગોકરભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ રાવરિયા અને એ લગભગ અહીંયા ક્યાંક એમને જે સમાજની અંદર પ્રમુખ પદે પણ મને એવું સાંભળવા મળ્યું છે કે બિરાજમાન છે, બહુ ઉત્સાહી છે. મિત્રો અત્યારે હું આવ્યો ત્યારે જ મેં જોયું આ રોડનું કામ પણ અત્યારે ચાલુ થઈ ગયું, એટલે આ એક એમની કામ કરવાની પદ્ધતિ છે. આશાપુરા ન્યૂઝમાં દેવરાજભાઈ આપનું હાર્દિક સ્વાગત છે. પહેલું તો વિનોદભાઈ કે આશાપુરા ન્યૂઝે અમારા ગામની મુલાકાત લીધી અને આપે જે ઝુંબેશ ઉપાડી એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપે જે આ જે કાર્યક્રમ જોયું, આપણે અમારા ગામ નહોતું જોયું પણ આપે આપના માધ્યમથી કે અમારા માધ્યમથી આપ અમારા ગામની મુલાકાત લીધી અને અમારા ગામ આ ગોકળિયું ગામ છે કે એને હું ગોકળિયું ગામ બનાવવા જઈ રહ્યો છું, કે ઘણા બધા મિત્રો મારા એવી ઈચ્છા હતી કે દેરાભાઈ તમે સરપંચ બનો, એટલે મારા આગળના સરપંચો સારા જ હતા, ન તો એમને 100% સારા જ હતા, પણ એમને એવી ઈચ્છા હતી કે દેરાભાઈ તમે સરપંચ બનો, થોડા એજ્યુકેટેડ છો, પચલીમાં આવ્યા છો એટલે કે રાજકીય બધાને આપણે સારી રીતે ઓળખો છો, અને તમે જો આવશો તો ગામનો વિકાસ થશે, એટલે સર્વેનો ગામનો કોઈ પણ જાત ભાત નાત વગર મેં વિચાર કર્યો ચલો દરેક ગામની ઈચ્છા છે તો મારે કોઈની ઈચ્છાને મારવીને જોઈએ, આ મારો પ્રાથમિક છે, એટલે હું સરપંચ પદે ચૂંટણી આવ્યો એ બદલ મારા ગામનો આભાર માનું છું, મારા વડીલોનો વગેરેનો. અને જે વાત કરીએ આપણે કામની, તો આપ જે કટારીથી જે રોડ આવ્યા એ રોડ અમારો 12 મહિને પહેલાં લગભગ પાસ થયેલો હતો, પણ કોઈ કારણસર રોડનું કામ નહોતું થતું. તો જેવો હું સરપંચ થયો એવો મેં અમારા ધારાસભ્યને કાગળ લખ્યો કે બેન અમારા સંતોષબેન આરઠિયા ધારાસભ્ય છે, એમને મેં કાગળ લખ્યો કે બેન આ રોડનું કામ અમારું અટકેલું છે. તો એમને તાત્કાલિક મેં આશ્વાસન આપ્યું કે દેરાભાઈ કોઈ કારણ નથી, થોડાક ટૂંક સમયની અંદર આ રોડનું કામ ચાલુ થઈ જશે. અને આપ નિહાળ્યો છે કે આ રોડ જૂના કટરિયાથી કરી નારણસરીથી સિકાબુ રોડ બનવા જઈ રહ્યો છે, ત્યારે
एक कागळ में साहेब श्री अपने नरेश भाई अलवाणी साहब ने मैं कागळ लख्यो छे के नारण सरी थी शिकारपुर जे मारे जावुं होय ने तो तमे हमणां जशो तमने ख्याल आवशे खाड़ा खाड़ा तूटी जाए छे। तो मैं साहब ने कीधुं छे अमारा गाम में एक नानो पुलियो आवे छे एने अमे गुयो कहीए छे के जे शिकारपुर थी नारण सरी अमारो कॉन्टेक्ट नुं गाम छे अवार नवार शुं तूटी जाए छे पाणी ने कारणे। तो मैं साहब ने भलामण करी छे के साहब कदाच अमारी नाला नाखवामां आवे अने सारो जो पुलियो बनावामां आवे तो अमारा गामनो क्यारे विखड़ो न पड़े अने अमारो गाम छे शिकारपुर थी कनेक्टिविटी गाम छे अमारा गाम में नानो गाम छे अने सुखी गाम छे। अमारा गाम में जो सरपंच नथी थयो एना पहेला पण मैं आ गामना दरेक मारा मित्रों से पूछो कि दरेक गाम ने खूणे खूणे स्ट्रीट लाइट लगाड़ी छे गाम में कैमरा लगाया छे अने हजी मैं काम घणा कागड़ों काढ़ेला छे आप जोई रह्या छो पंचायत ऑफिस मारी छे रिनोवेशन माटे मैं रिनोवेशन माटे लेटर लखेलो छे आमा पावर ब्लॉक गाम में सीसीटीवी रोड बनावा माटे अने बीजो एक तमने कहूँ मारू गाम जूना कटरिया नारायणसरी वच्चे गाम आवे छे પણ મારું ગામ ઓલરેડી હાઈવેથી 2 કિલોમીટર અંતરમાં છે છતાં પણ મારે 1/8 કિલોમીટર 1/6 કિલોમીટર ફરીને આવવું પડે છે। શા માટે આવવું પડે ના આવવું પડે મારે હાઈવેથી રાજમાર્ગ આવે છે છતાં મારે ફરીને આવવું છે મારી દુઃખની બાબત છે। એટલે મેં પહેલો જ કામ એ કર્યું સરપંચ થતાને વેત જ કે પહેલો લેટર મેં મારા ધારાસભ્યશ્રીને લખ્યો મારા તાલુકામાં લખ્યો મારા જિલ્લામાં લખ્યો અને વિવિધ ડિપાર્ટમેન્ટમાં જ્યાં જે રોડથી લગતા બધાને મેં લેટર લખ્યા અને એ રોડ મારો એ મારા મારા કાગળને માન આપી અમારા જે બી ધારાસભ્ય હોય તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત એમને મારો રોડને પ્રાધાન્યતા આપી અને મારા રોડને એ લોકોએ મંજૂર કરી અને જિલ્લામાં મૂકી દીધો છે। પણ હમણાં મારી કાલે એક જગ્યાએ વાત થઈ હતી કે જિલ્લામાં પણ મારા ધારાસભ્ય છે સંતોષબેન આરેઠિયાએ જોબ નંબર એમનો ફાળવેલો છે એટલે મને એવો વિશ્વાસ છે કે કદાચ 12 મહિનાની અંદર રોડનું કામ મારું ચાલુ થઈ જશે। વાહ, વેરી ગુડ સરપંચ, અભિનંદન આપને પણ। મિત્રો, મેં જેમ વાત કરી એમાં તમને કદાચ ખ્યાલ હશે મેં નરા વસટવાની વાત કરી હતી એની અંદર મિત્રો એ જૂથ ગ્રામ પંચાયત આવે કરુણતા જો અત્યારે જે એમને વાત કરી એમને એમ જોશભેર કીધું કે મારા ગામ હાઈવે નજીક જો 2 કિલોમીટર હોય તો 8 કિલોમીટરનો ગામ મને મારો સુકમ ધક્કો ખાય કારણ કે ઘણી બધી આર્થિક નુકસાનીઓ વેઠવી પડતી હોય કારણ કે એક તો રસ્તા ખાડા ખચકાવાળા હોય અને એનામાં હાઈવે ઉપર જવા માટે 8 કિલોમીટરનો આખે આખો પંથ કાપવો પડે એટલે વાહનને પણ નુકસાન થતું હોય અને આર્થિક રીતે પેટ્રોલ ડીઝલ અત્યારે એના ભાવ પણ આસમાને છે મિત્રો એટલે એ પણ નુકસાની વેઠવી પડતી હોય। પણ મેં તમને જે વાત કરીને કે એક જૂથ ગ્રામ પંચાયત અને જો એકબીજા ગામને કામ હોય તો 40 કિલોમીટરનું મિત્રો અંતર એટલે ખરેખર આ આમ તો જો હાસ્યાસ્પદ ગણાય કારણ કે એકબીજા ગ્રામ પંચાયત જો જૂથમાં આવતી હોય અને એની અંદર જો 40 કિલોમીટરનું અંતર હોય અને વચ્ચેનો જે રસ્તો છે જે શોર્ટ રસ્તો એ ન બનતો એટલે આ દુઃખદ બાબત કહેવાય। પણ દેવરાજભાઈએ ખૂબ સરસ વાત કરી કે એ જે એમનું ગામ છે એ ગામને હાઈવે ટચનું ગામ છે 2 કિલોમીટર જે રાજમાર્ગ છે એ જ માર્ગ આ ગામને મળે એના માટે એમણે કામગીરી પણ ચાલુ કરી દીધી છે અને ધારાસભ્યોને પણ એમણે અભિનંદન આપ્યા છે અને અમે પણ દેવરાજભાઈને અભિનંદન આપશું કે ખરેખર તમારી જે આ કામગીરી છે એ અન્ય સરપંચ માટે પણ પ્રેરણાદાયક છે। હવે આપણે વાત કરીએ દેવરાજભાઈ, ગામડામાં જોવા જઈએ તો ઘણી બધી એવી સરકાર અત્યારે સુવિધાઓ આપતી હોય છે જેમ કે મા અમૃતમ કાર્ડ છે, આ પછી આધાર કાર્ડ છે, રેશનિંગ કાર્ડ છે, રેશનિંગને લઈને લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય, પછી 7 બાર આ તે એટલે આવા ઘણા બધા કાર્યો પંચાયતમાં થતા હોય પણ ક્યાંક તલાટી હાજર ન હોય, ક્યાંક સરપંચ ન હોય, એને લઈને તમારું શું આયોજન હશે? જ્યારે આ રાશનની વાત આવી ને ત્યારે અમારા ગામમાં રાશનની દુકાન નથી પણ અમારું ગામ શિકારપુરથી કનેક્ટિવિટી ગામ છે એટલે શિકારપુરમાં રાશનની દુકાન છે ત્યાં ઘણા લોકોને રાશન મળતું નથી એવું મને કમ્પ્લેટ આવી હતી। તો મેં સૌથી પહેલાં કામ એ કર્યું કે જે હમણાં જે મા અમૃતલયના જે ફોર્મ મળે છે એ ફોર્મ બધાને ભરાવ્યા અમે છે, ભરીને રેડી રાખ્યા છે અને તલાટી પણ આવવાના મારા આવતા જ હોય છે એ ભરી અને ટૂંક સમયે બધાને પણ રાશન મળશે એવી મારી અપેક્ષા છે। અને બીજી વાત એ કરી હતી તમને કે મારા ગામની સીમની અંદર 3 તળાવ આવેલા છે જે હમણાં આપણા મુખ્યમંત્રીશ્રીએ કામ ચાલુ કર્યા છે સુભલમના એમાં મેં 3 કાગળ લખ્યા છે, અમારા ગામનું ગામ તળાવ, એક અમારું લખારી તળાવ, એક ડાયાસરી તળાવ, આ 3 ગામના તળાવને અમે ઊંડા કરવા માટે સરકારશ્રીમાં જે ભંડોળ આવે એ બાકી લોકફાળામાંથી અમે આપશું એવો મેં એમને પત્ર લખી અને જાણ કરી છે, મને આશા છે કે ટૂંક સમયમાં સરકાર મને આનો રિપ્લાય આપશે।
મિત્રો, ઘણા લોકો એમ કહેતા હોય કે સરપંચ મુંબઈ રહેતા હોય એટલે ગામડાનું ક્યાંય ભવિષ્ય હોતું નથી, ગામમાં કામ નથી થતું. પણ આ જુઓ મિત્રો, આ એનો સાક્ષી અને એક આ પુરાવો છે કે પોતે મુંબઈ વ્યવસાય અર્થે હોવા છતાં પણ ગામની કાયમી હંમેશા ચિંતા કરી છે. હવે તો ગામે એમને જવાબદારી સોંપી છે, પણ મને ઘણી જગ્યાએથી એવું જાણવા મળ્યું કે દેવરાજભાઈ અવારનવાર સરપંચ ન હોવા છતાં પણ ગામને ઉપયોગી થતા હોય અને કદાચ એમને ખ્યાલ નહીં હોય, પણ એમના ટેબલ ઉપર મિત્રો મેં ઇલેક્શન જે ચૂંટણી કાર્ડ છે એ મેં જોયા, કારણ કે અમારું ત્રીજું નેત્ર છે એટલે અમારી બધી જગ્યાએ નજર ફરતી હોય મિત્રો. અમને ખબર તો 100% પડી જતી હોય કે શું ચાલી રહ્યું છે, એટલે એક આનંદની વાત છે, કારણ કે આટલા બધા ઇલેક્શન કાર્ડ પંચાયતની અંદર પડ્યા હોય એટલે કંઈક ને ક્યાંક કામગીરી 100% થતી હોય. એટલે આપણે દેવરાજભાઈ પાસે જાણશી કે જે આ કાર્ડ છે તો અત્યારે તમે કઈ કામગીરી કરી રહ્યા હતા? જ્યારે હમણાં ચૂંટણી પહેલાં જ્યારે આવ્યો હતો કે દરેકને કોઈ પણ કાર્ડ બનાવવા હોય તો હું ઇલેક્શન નહોતો લડ્યો, એના પહેલાં પણ મેં જાહેરાત કરેલી ગામમાં કે કોઈનો પણ ઇલેક્શન કાર્ડ ન હોય કે ભૂલથી નામ ફરક હોય તો આપ ફટાફટ જાણ કરો. અને ઘણા બધા ફોર્મ આપ્યા, એની અંદર મારા ગામના મારા વડીલ છે ભૂરાભાઈ, એ નિવૃત્ત છે, પછી ઘણું કામ કર્યું એમને, અને દરેકને અમારા શિક્ષક છે રાજુભાઈ બેન શ્રી અમારા છે, એમને મને બહુ હેલ્પ કરી અને લગભગ ઘણા લોકોના કાર્ડ આવી ગયા છે અને હજી પણ કાર્ડ આવવાના બાકી છે. મારે ગામની અંદર 700ની વસ્તી છે, સતત સરકારને ચોપડે 240 જ વસ્તી કેમ, એ મને હું અચરકમાં છું કે 700ની વસ્તી હોવા છતાં મારા ગામમાં 240 વસ્તી હોય છે, એટલે મારા ગામને ગ્રાન્ટ ઓછી મળતી હોય છે, એના કારણે ગામમાં કોઈ સરપંચો કામ કરી શકતા નથી. તો હવે જ્યારે જે નવી જે જનસંખ્યાનો આપણે વસ્તી ગણતરી આવશે ત્યારે અચૂકથી હું પૂરેપૂરું નામ લખાવી દઈશ, કોઈ પણ બચ્ચું ન રહે એની પૂરતી ધ્યાન રાખીશ, જેથી કરીને મારા ગામને એનો પૂરો લાભ મળી શકે. મિત્રો, બે વાત એને બહુ સરપંચ સાહેબે સરસ કરી, કારણ કે એક તો ગામની અંદર 700ની વસ્તી અને 250 સરકારી ચોપડે હોય એટલે કારણ કે ગામને લાભ પણ ઓછા મળતા હોય, અને ક્યાંક ને ક્યાંક ઇલેક્શનમાં પણ અમારા દ્વારા મીડિયા દ્વારા પણ ઘણા લોકોને કહેવામાં આવતું હોય છે કે આપણો જે અધિકાર છે મતદાનનો અધિકાર એ અવશ્ય કરો, પરંતુ એની કને એ અધિકારનો જો પુરાવો ન હોય તો એ મત કેવી રીતે કરે. એટલે આ સરપંચની દીર્ઘદ્રષ્ટિ કહેવાય, કારણ કે એમણે બહુ સરસ વાત કરી કે ટૂંક સમયમાં આ જે કામગીરી છે 700એ 700 એની અંદર એક બાળક પણ બાકી ન રહી જવું જોઈએ કે એનું આધાર કાર્ડ કહી શકાય કે ન હોય. એટલે આ ખરેખર જે કારણ કે અત્યારે આધાર કાર્ડની મિત્રો જરૂર પડે, કારણ કે ઘણા બધા એવા કામ છે, વાલી દીકરી યોજના, આ ઘણી બધી સરકારે યોજના આપી છે, પણ જો એ સરપંચ ને ક્યાંક ને ક્યાંક ધાન્ય હોય તો જ એ યોજનાનો લાભ મળી શકે. અને બીજી એમને વાત કરી પાણીની, મિત્રો પાણી માટે હું જે જગ્યાએ જાઉં ને ત્યાં હંમેશા કહેતો હોઉં છું કે જો પાણી જળ હે તો તમારું જીવન છે, દરેક જીવને મિત્રો પાણીની આવશ્યકતા છે, પરંતુ જો હવે આપણે પાણીના તળ નીચા ઉતરી રહ્યા છે એટલે તળાવ કે જે ગામમાં ડેમ હોય એને જો ભરવામાં આવે અને એનો સંગ્રહ કરવામાં આવે, કારણ કે પાણીનો વેડફાટ બહુ થાય છે, એટલે એને રોકવા માટે એમનું શું આયોજન છે એમને મળશે. અને જે એમને તળાવની વાત કરી, કેટલા તળાવો ઊંડા કરવાના છે, કેટલો સમયમાં કરવાના છે, કોઈ જો એવું ડેમ હોય તો એ પાણી સંગ્રહ કરવા માટે એવો કયો એમની પાસે સ્ત્રોત છે, એના વિશે પણ જ્યાં અમે વાત કરશે દેવરાજભાઈ, કે પાણી અત્યારે ખૂબ જરૂરી છે, કારણ કે નર્મદા માટે ઉપર આપણે એક આશા ન રાખી શકી, કારણ કે એ કાયમી સોલ્યુશન નથી. જે અગાઉ આપણે જે તળાવો હતા પીવા માટે પાણી વપરાતા હતા, ક્યાંક એની ઉપર વાપરવા માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવતી હતી, ડેમો હતા તો ક્યાંક ખેતીને કામમાં આવતા હતા, આ બધું ધીરે ધીરે લુપ્ત થવા માંડ્યું છે. પરંતુ હવે એને પાછું લાવવા માટે ઘણા બધા સરપંચો અને ખેડૂતો પણ આગળ આવ્યા છે, એને લઈને આપની શું યોજના હશે? મારી યોજના એ છે કે મારા ગામની સીમની અંદર 3 કે 4 તળાવ આવેલા છે. હાલમાં મારે એક તળાવ છે જેનું નામ છે લખારી તળાવ, પણ મેં ટાઈપિંગમાં ભૂલથી લખ્યું છે કાંદોડિયા તળાવ લખી નાખ્યું છે. એ તળાવમાં એટલી આવક છે પાણીની, જો એ તળાવ મોટો બનાવવા આવે ને તો મારો જેટલો બી સીમાડો આજુબાજુનો હંમેશા પીત થઈ જાય અને મારા ખેડૂતો એનો મલખમ પાક લઈ શકે અને પક્ષર થઈ શકે, એ મારો પહેલો ટ્રાય છે. બીજો ટ્રાય છે ડાયાહરી તળાવ છે, એ પણ સીમમાં આવેલો છે, કારણ કે સીમના તળાવ હશે એક ખેડૂતને લાભ મળશે, બીજો જે પશુ પક્ષી જાનવર છે એને લાભ મળશે, અને મોટા મોટું પુણ્ય મને મળશે અને મને નહીં પણ મારા ગામને મળશે. એટલા માટે હું પ્રયત્ન કરું છું અને સરકારશ્રીને મેં આ લેટર બી લખ્યા છે કે સુજલમ સુફલમ યોજનાની અંદર આ મારા તળાવ પાસ કરવામાં આવે.
ખૂબ દેવરાજભાઈ આપનું અભિનંદન અને મા આશાપુરા ન્યૂઝ તરફથી પણ અમે આપને શુભેચ્છા પાઠવી છે. મિત્રો, આજે અમે 15 વર્ષ પૂર્ણ કરી અને 16મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આજે પ્રથમ પંચાયતની મેં આજે શરૂઆત કરી છે. કારણ કે આના અગાઉ તો હું લઈ ચૂક્યો છું, પણ આ અમારા વર્ષની આ પ્રથમ શરૂઆત પણ શુભ શરૂઆત કહી શકીએ અમે, કે નાણસરી ગામથી અમારી આ શરૂઆત થઈ છે. એટલે સરપંચને પણ ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે ગામના વિકાસ માટે આગળ વધતા રહ્યો. હજી પણ જો સરપંચને કાંઈ કહેવું હોય, કોઈ ખૂટતી કડી હોય તો મને જેટલી યાદ હતી એટલી મેં કહી દીધી, પણ હજી પણ જો અમારા માધ્યમથી કોઈ એવી દેવરાજભાઈ તમારી રજૂઆત હોય તો, કારણ કે અન્ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ બનતી હોય છે, એટલે તમારી કોઈ એવી રજૂઆત હોય તો કહો. રજૂઆતમાં એવું હોય કે જે સરકારશ્રીની ગ્રાન્ટ આવતી હોય છે એ તાલુકામાં, જિલ્લામાં, તાલુકામાં, તાલુકામાં, ગ્રામમાં જતી હોય છે, અને ગ્રાન્ટો જે વસ્તી આધારે જતી હોય છે. કારણ કે અમારા ગામની એક દુર્ભાગ્ય એ છે કે અમારા ગામની વસ્તી ઓછી લખાણી છે ને, એટલે હું કાંઈ કરી શકતો નથી. પણ છતાં જે ગ્રાન્ટ આવે છે તદ્દુત, એના ઉપરાંત બી હું જિલ્લાઓમાં, તાલુકામાં લેટર લખતો હોઉં છું તાલુકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીને, અમારા ધારાસભ્યશ્રીને, અને ભલે અમારા વીરેન્દ્રસિંહ જાડેજા છે એ અમારા ધારાસભ્ય નથી પણ તાલુકાના ધણી છે, અને ખરેખર એમને બહુ સાથ સપોર્ટ આપે છે. એમને મને કીધેલું બી છે કે કાંઈ પણ કામ હોય મારી ઓફિસે આવજો, તમે લેટર લખજો, તમારા કામ 100% કરાવીશ અને ભલામણ કરાવીશ. અને અમારા ધારાસભ્ય સંતોકબેન છે, એમનો પણ ખુલ્લો એ ઓર્ડર છે મને કે દેવરાજભાઈ કાંઈ પણ કામ હોય તમે મને પત્ર લખો, 100% હું જરૂર એના માટે કંઈક કરીશ. આભાર દેવરાજભાઈ. વીરેન્દ્રસિંહની વાત કરી મિત્રો, માંડવી મુંદ્રાના ધારાસભ્ય, પણ છતાં એમની ઉપર વાગડનો જે આ પ્રેમ આબેહૂબ, પોતે ધારાસભ્ય ન હોવા છતાં પણ ઘણા બધા વાગડના કાર્યો કરતા હોય છે. કારણ કે વીરેન્દ્રસિંહનું મિત્રો નામ લે એટલે માણસને ખબર પડી જાય કે અમારું અહીંયા કામ, અમારી આ રજૂઆત 100% સફળ થશે. અને ઘણા બધા એવા દાખલા પણ છે કે એમની રજૂઆતથી ઘણા બધા કામો પણ થઈ ચૂક્યા છે. એટલે હવે આપણે એક બીજા ભાઈને મળશે, એમને એમનું મેઘજીભાઈને એમને એમ મળશે, કારણ કે સરપંચને એમને આખા ગામે ભેગા મળી અને સરપંચ ઉપર કરસ ઢોળ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે એ ગામને કઈ દ્રષ્ટિથી જુએ છે, કારણ કે ગામનો કઈ પ્રકારનો વિકાસ થશે. અત્યાર સુધી તો ઘણા બધા સરપંચોએ ટ્રાય કરી હશે, પરંતુ ક્યાંક ઉત્સાહ હોય એટલે મિત્રો ક્યાંક ફરક 100% પડે એની અંદર. એટલે એને લઈને મેઘજીભાઈ શું કહેશો, કહેશો દેવરાજભાઈને લઈને? આજે હમણાં જ ઇલેક્શન આવ્યું, એના પહેલાં અમારા ગામના સરપંચ હતા નીતાબેન પરમાર, એમણે પણ એમની ક્ષમતા પ્રમાણે સારું કામ કર્યું. પણ અત્યારે સામાન્ય સીટ આવી તો અમારા એક મંડળ છે મુંબઈમાં, શ્રી લેવા પાટીદાર બજરંગબલી પટેલ મિત્ર મંડળ નારણસરી, એમના પ્રમુખ છે દેવરાજભાઈ. તો અમને એમ લાગ્યું કે આ વખતે જો એજ્યુકેટેડ કોઈ સરપંચ આપણે ગામમાં મૂકીએ તો જે યોજનાઓ આવે છે, હવે શું છે, પહેલાં લેખિતમાં આવતી અને જે લેખિત કરવું પડતું, હવે બધું ઓનલાઈન પદ્ધતિથી બધું કરવું પડે છે, કોમ્પિટિશનો જમાનો છે, એટલે એમને થોડીક આઈડિયા વધારે છે. એટલે મને ગામને એવું લાગ્યું એના ઉપર કે ભાઈ દેવરાજભાઈ સમર્થ બનાવીએ તો ગામના જે લાભો મળવાના છે, જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો આપણા સુધી પહોંચે. અને હમણાં તમે જોશો જેમ ભાઈ વાત કરી કે રોડનું કામ, તો ઘણા વર્ષોથી આ રોડની અમારી માંગણી હતી આ ગામની, પણ કોઈ કારણસર એ માંગણી અમારી સંતોષાતી નથી. પણ એમની ક્ષમતા, એમની જે કામ કરવાની ઉમેદ છે, એમના ઉપરથી એમણે જે લેટર લખીને જે કામ કરાવવાનું આ પદ્ધતિ ચાલુ કરી, એના થકી આ રોડનું જે કામ જલ્દીથી થયું છે એ બદલ બી હું અમારા ગામના સરપંચનો આભાર માનીશ. અને આવા સારા કામ ગામની અંદર કરતા રહે, અને ગામની અંદર જે જે કામ વંચિત રહી ગયા છે ગામ કામની વગર, એ કામની ક્ષમતા એમના પ્રમાણે પૂરી કરે એવી ગામ એમના ઉપર આશા રાખે છે. મેઘજીભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો, કારણ કે આપણો તો જો કે તાલુકો જ એવો છે કે લગભગ જોવા જાય તો હું કે તલાટીઓના વખાણ નથી કરતો, પણ તલાટીઓ 100% હાજર રહેતા જ હોય છે. કારણ કે એમને પાસે કદાચ 2-3 ગામ હોય તો 1-2 વાર ફાળવતા હોય, પણ સાથે સાથે આખે આખી બોડીનું સંકલન હોય. ક્યાંક તલાટી રાજી હોય તો સરપંચને અણબના હોય, ક્યાંક ઉપસરપંચને અણબના હોય, તમારી બોડી તો આખે આખી સક્ષમ છે. અને જે સરપંચ ભલે વ્યવસાય અર્થે મુંબઈ છે, પરંતુ એ અત્યારે જે જોયું મેં મારી સમક્ષ, તલાટી સાહેબ પણ અહીંયા હાજર છે, શું કહેશો એમની હાજરીને લઈને? આમ તો અમારે સરપંચ સાહેબનું કામ મુંબઈમાં કન્સ્ટ્રક્શનનું બહુ મોટું છે, પણ અમને ખબર છે કે
જ્યારે જ્યારે ગામમાં કામ પડશે ત્યારે એ સવારે ત્યાંથી સાંજે નીકળી અને સવારે અહીંયા પહોંચી આવશે અને આવે જ છે. સરપંચ ત્યાં પછી લગભગ 4-5 વખત ગામની અંદર એમણે હાજરી આપેલી છે. અને તલાટીની વાત તમે કરી તો જેટલા જે તલાટી અમારા ગામમાં બદલીને આવેલા છે એ બધા એકદમ સરસ રીતે કામ કરે છે. સરપંચની સાથે પહેલાં બી અમે નીતાબેન સરપંચ હતા ત્યારે પણ તલાટીઓ એમની સાથે સંકલિત કામ કરતા. અત્યારે પણ અમારે પટેલ સાહેબ તલાટી આવેલા છે એમને પણ દેવરાજભાઈ સાથે સારો ગરોબો છે. કારણ કે સરપંચ અને તલાટી આ બંનેનું એક સંગઠન સારું હોય તો જ આગળના કામ થાય અને એ અમારા ગામમાં છે. વાહ, ખૂબ સરસ વાત કરી મિત્રો. ટીમ વર્કથી કામ થાય. જો ટીમ તમારી નબળી હોય ને તો ક્યાંક ને ક્યાંક ખટપટમાં જ આખા ગામના 5 વર્ષ નીકળી જતા હોય. પણ જેમ એમને વાત કરી કે નીતાબેન પરમારે પણ ખૂબ ગામના વિકાસના કાર્યોને લઈને મહેનત કરી અને હવે દેવરાજભાઈ ઉપર એમને વિશ્વાસ મૂક્યો છે એટલે આશા તો 100% આપણે વિશ્વાસ સાથે કહી શકીએ કે દેવરાજભાઈ 100% ગામને ક્યાંક ને ક્યાંક આગવી ઓળખ અપાવશે. મારી સાથે બીજા ભાઈ ગોકળભાઈ છે. ગોકળભાઈ પાસે આપણે જાણ કે શું કહેશો ગોકળભાઈ, આ દેવરાજભાઈ ઉપર તમારા દ્વારા આખે આખો કળશ તોડવામાં બહુ મોટી જવાબદારી. દેવરાજભાઈ માટે અમારા ગામનો ખાસ ભરોસો છે બધાને. અને દેવરાજભાઈ જે કામ કરી બતાવશે એ 5 વર્ષમાં તમને અમે નહીં તમારું કામ દેખાશે. અમે જેટલો ભરોસો કર્યો છે એટલો અમને જેટલો વિશ્વાસ છે એનાથી વિશેષ કરશે એમાં. એમણે અમારા ગામમાં ગટરની યોજનાનું પ્લાનિંગ બનાવ્યું છે. પાણીની લાઈન નવી નખાવવાનું પ્લાનિંગ બનાવ્યું છે. ગામમાં સારા સારા જે કામ કરવા છે એને પોતે લિસ્ટ બનાવ્યા છે અને એ લિસ્ટને હિસાબે તમને અમે નહીં એમનું કામ તમે 5 વર્ષ પછી તમે પોતે બતાવશો અને અમારા ગામને ગોકુડિયું ગામ બનાવવું છે એ દેવરાજભાઈની ખાસ અપેક્ષા છે. અને કોઈ માણસ એવું ન કહેવું જોઈએ કે ભેદભાવ વગર કે દેવરાજભાઈ આમ છે દેવરાજભાઈ તેમ છે. એ માણસ તમને જોવા મળશે નહીં ક્યારેય અમારામાંથી. અને અમારા ગામનું અમે તો કહેશો નહીં પણ તમે જો એક 5 વર્ષ પછી કહેશો ને સામેથી કે આ દેવરાજભાઈનું ગોકુડિયું ગામ અને ગામનો જે વિશ્વાસ એ દેવરાજભાઈ ઠર્યા છે વિશ્વાસ પર. 100% ગોકળભાઈ અમારા દ્વારા પણ ગામની મુલાકાત લેવામાં આવશે. કારણ કે અમને પણ આનંદ હોત આનંદ 100% થાય કે જ્યારે ગામ ગોકુડિયું બનતું હોય એટલે એમને મિત્રો કારણ કે એમને વધારે ખ્યાલ હોય. અમારે કોઈ વખાણ કરવા નથી પણ કારણ કે એક મિત્ર મંડળમાં જોડાયેલા હોય અને જો એમની સાથે એમને કામ કર્યું હોય તો એમનો સ્વાભાવિક છે 100% એમને ભરોસો હોય કે આ વ્યક્તિ કારણ કે આખા મિત્ર મંડળમાંથી એક જ વ્યક્તિને એ જવાબદારી સોંપવાની હોય અને એમ જ એ આખે આખી દેવરાજભાઈને જવાબદારી આપી હોય તો એની અંદર કંઈક ગુણ હશે તો જ મિત્રો આ આવડી બધી આખા ગામની જવાબદારી આપણે આપી છે. કારણ કે એક સામાજિક મિત્ર મંડળ એ આખું અલગ છે અને ગામનું કામ કરવું એ અલગ છે. કારણ કે ગામની અંદર અલગ અલગ બધી સમાજો રહેતી હોય છે અને સમભાવથી આલું પડતું હોય છે. એટલે અપેક્ષા રાખી કે આવનાર સમયમાં દેવરાજભાઈ આ નારણસરી ગામને 100% ગોકુડિયું બનાવે. આ રામદેવ સાધુ સાથે હું વિનોદ સાધુ નારણસરી તાલુકો ભચાઉ.